આવતીકાલે આપણી નવનિર્ધારિત પ્રાથમિક શાળામાં બાળ પ્રમુખની ચૂંટણીમાં તમે મતદાન કેવી રીતે કરશો તેના માટે આ વિડીયો બનાવ્યો છે. તમે અહીંયા એન્ટ્રી કરશો એટલે તમને પહેલાં પ્રથમ મતદાન અધિકારી મળશે. તે શું કરશે એ તેમની પાસેથી જાણીએ. હા, તમે પ્રથમ મતદાન અધિકારી, તમે શું કરશો જ્યારે મતદાર અહીં આવશે ત્યારે? ચાલો, બીજા મતદાન અધિકારી શું કરશે? ડાબો કે જમણો? ડાબો. અને કઈ આંગળી પર નિશાની કરશો? ઓકે. ત્યાર પછી આગળના મતદાર અધિકારી જોડે જઈશું, એ શું કરશે? તમે શું કરશો? જ્યારે અહીંથી તમને મતપત્ર મળશે અને જોડે જોડે સિક્કો પણ મળશે. સિક્કો ત્યાં જ મૂકેલો છે એટલે હું આ મતપત્ર લઈ અને અહીંયા મત કુટીરમાં, એટલે કે અહીં જોવો તમે તો અહીંયા મત કુટીર છે, ત્યાં આવીશ. મત કુટીરની અંદર હું જઈ અને કોઈ જોવે ના એ રીતે અહીંયા મને ગમતો હોય એવા કોઈ એક ઉમેદવાર ઉપર હું આમાંથી સિક્કો મારીશ. અને સિક્કો માર્યા પછી હું ફરીથી મારો મત કુટીરની અંદર જ વાળી દઈશ જેથી બહાર જઈએ ત્યારે કોઈ જોવે નહીં. આ રીતે વાળી દીધા પછી હું મારો મત લઈ અને અહીંયા વચ્ચે અહીંયા ખુરશી મૂકો ત્યાં, યસ, અહીંયા વચ્ચે મતપેટી મૂકેલી હશે તેની અંદર હું આ મતપત્ર નાખીશ અને પછી બહાર નીકળીશ. તો આ રીતે આપણે જ્યારે કાલ સવારે મતદાન કરવા જઈશું ત્યારે આ રીતે તમે મતદાન પ્રક્રિયા કરવાના છો અને આ રીતે પછી બહાર નીકળવાનું થશે.